एमएमआरडीए द्वारा बांद्रा कुला कॉम्प्लेक्स ग्राउंड में 1000 बेड नी कोविड केयर सेंटर ने बीएमसी ने सौंप्या बाद हवे एमएमआरडीए कुला बांद्रा कुला कॉम्प्लेक्स फेज 2 में बीजी 1000 बेड नी हॉस्पिटल बनावानी कामगिरी शुरू करी छे। एमएमआरडीए ना आरएस राजीवे आज हॉस्पिटल बनावानी कामगिरी नु निरीक्षण कर्यु। तेमणे जणाव्युं के गंभीर दर्दीओनी सारवार आ फेज 2 हॉस्पिटल में करवामां आवशे। આ હોસ્પિટલમાં 100 આઈસીયુ યુનિટ હશે અને 450 બેડમાં ઓક્સિજન આપવાની પણ સુવિધા હશે। ૧૯૫૮માં એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું ચલતી કા નામ ગાડી। તેના એક ગીતના શબ્દો હમ હતા, હમ થે વો થી ઓર સમારંગી સમજ ગયે ના, બસ આવું જ કંઈક બન્યું। મુંબઈથી ઉત્તર પ્રદેશના ગોરખપુર જનારી શ્રમિકો માટે સ્પેશિયલ ટ્રેન સાથે આ ટ્રેન ઉપડી હતી મુંબઈથી ઉત્તર પ્રદેશના ગોરખપુર જવા માટે, પરંતુ આ ટ્રેન પહોંચી ગઈ ઓડિશાના રાઉરકેલા। આ ઘટનામાં જવાબદાર કોણ તે તો હજુ નક્કી નથી થયું, પરંતુ ગોરખપુર પહોંચવાવાળા શ્રમિકો સાથે તો રેલવેએ ગોલમાલ કરી નાખી હોય તેવું તેમને લાગી રહ્યું છે। से हम लोग गाड़ी पकड़े थे और यूपी जाने के गोरखपुर, और ये उड़ीसा में लाके खड़ा कर दिया है। अभी हम लोग यहाँ कैसे जाएंगे, क्या करेंगे, हम लोग बहुत परेशानी में, हम लोग रास्ता ही भूल गया, ड्राइवर बोल रहे हैं। एक तरफ वसई विरार अने नाला सोपारानी तो आ विस्तारोमां કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે। નાલા સોપારામાં 435 જેટલા કોરોના દર્દીઓ છે, તેમાંથી નાલા સોપારા પૂર્વમાં કોરોનાના સૌથી વધુ કેસ છે। અહીં નાલા સોપારા પૂર્વ અને પશ્ચિમને જોડતા પુલની નીચે શાકભાજીનું બજાર નિયમિત રીતે ભરાય છે અને તેમાં નથી રાખવામાં આવતી કોઈ સાવધાની કે નથી જળવાતું સોશિયલ ડિસ્ટન્સ। એક તરફ એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વસઈ વિરાર પ્રશાસન મનમરજી મુજબ કામ કરી રહ્યું છે, ત્યાં બીજી તરફ રહીશોની લાપરવાહી પણ સામે આવી રહી છે। છેલ્લા બે દિવસમાં ઉદ્ધવ ઠાકરેએ ફિલ્મ અને ટેલિવિઝન જગતના નિર્માતા અને કલાકારો સાથે બે વિડીયો કોન્ફરન્સ કર્યા હતા અને આ વિડીયો કોન્ફરન્સમાં ફિલ્મો અને ધારાવાહિકોનું શૂટિંગ શરૂ કરવા અંગે અને તેના પોસ્ટ પ્રોડક્શનને પણ શરૂ કરવાની માંગ કરવામાં આવી। આ વિડીયો કોન્ફરન્સમાં ફિલ્મ અને ટેલિવિઝન જગતના જાણીતા નિર્માતા એકતા કપૂર, જેડી મજેઠિયા સહિત હિન્દી મનોરંજન ચેનલ્સના અધિકારીઓ પણ જોડાયા હતા। મુંબઈમાં તંત્રની બેદરકારીને કારણે બે લોકોના મોત થયા છે। દહીસર વિસ્તારમાં એક વોચમેનની તબિયત અચાનક લથડી અને તંત્રને જાણ કરવા છતાં એમ્બ્યુલન્સ ન પહોંચી। 4 કલાક બાદ આખરે વોચમેને દમ તોડી દીધો। તો તંત્રની બેદરકારીના કારણે વોચમેનને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। મુંબઈમાં તંત્રની બેદરકારી સામે આવી છે। દહીસર વિસ્તારની આ તસવીર જે અમે આપણે બતાવી રહ્યા છીએ કે જેમાં એક વોચમેનની તબિયત અચાનક લથડી હતી। સ્થાનિકો દ્વારા તંત્રને તે વિશે જાણ પણ કરવામાં આવી, પરંતુ 4 કલાક સુધી એમ્બ્યુલન્સ ન મળતા આખરે વોચમેને દમ તોડ્યો। તો આપને જણાવી દઈએ કે જે આ વિડીયો સામે આવ્યો છે, ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ટ્વીટ કર્યો હતો આ વિડીયો, જેના કારણે આ ઘટના સામે આવી છે જેમાં સ્પષ્ટ રીતે તંત્રની બેદરકારી સામે આવી છે। આ વિડીયોમાં પણ જોઈ શકાય છે કે જે કિરીટ સોમૈયાએ ટ્વીટ કર્યો હતો કે તેમાં એક વોચમેન કે જે તબિયત તેની ખૂબ જ લથડી છે, પરંતુ સમયસર તેને સારવાર ન મળતા આખરે જીવ ગુમાવવો પડ્યો।